વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવાના છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓનું 24 ફેબ્રુઆરીએ જામનગરમાં આગમન થવાનું હોય તંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. ઉપરાંત લોકસભા ચૂંટણીને ગણતરીના મહિના જ બાકી છે એવા સંજોગોમાં જામનગરમાં વડાપ્રધાનનો રોડ શો યોજાય એવી સંભાવના છે. સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા તથા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા સહિતના આગેવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પગપાળા ભ્રમણ કરવામાં આવતા આ આગેવાનો વડાપ્રધાનના રોડ શોના રૂટ પર નિરીક્ષણ કરવા નીકળ્યા હોવાની અટકળો છે. કલેક્ટર ભાવિક પંડ્યા, કમિશનર ડીએન મોદી તથા એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓએ પણ આગેવાનો સાથે ઓન રોડ વિચાર વિમર્શ કરતા પીએમના રોડ શોની સંભાવના પ્રબળ બની છે. વડાપ્રધાનના આગમનને પગલે શહેરમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયો છે અને સુરક્ષા કાફલાએ નગરના માર્ગો ઉપર પરિભ્રમણ કર્યું હતું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.